हेलो विद्यार्थी मित्रों, अस्सलाम वालेकुम। आपणे आज सुधी जे भण्या तेनुं रिविजन करीए, बराबर? रिविजन करीशुं तो आपणने दिमागमां फरी पाछो आवी जशे मगजमां कि आपणे शुं शुं भण्या हता, बराबर? એટલે ફરી પાછું તમને રિમાઇન્ડ કરાવી દઉં। જુઓ, સૌથી પહેલાં આપણે કઈ લાઈન ભણેલા? ઊભી લાઈન। કઈ લાઈન? ઊભી લાઈન। કઈ લાઈન? ઊભી લાઈન। એટલે એને શું કહેવાય અંગ્રેજીમાં? સ્ટેન્ડિંગ લાઈન, બરાબર ને? ત્યાર પછી આપણે કઈ લાઈન ભણેલા? સ્લાન્ટિંગ લાઈન। દેખાય છે ને આ સ્ક્રીન પર તમને? કઈ લાઈન? સ્લાન્ટિંગ લાઈન। એટલે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે, અને બીજી સ્લાન્ટિંગ લાઈન કઈ ભણેલા? ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે, એને પણ સ્લાન્ટિંગ લાઈન કહેવાય, બરાબર? એટલે જોઈ શકો છો તમે આ સ્લાન્ટિંગ લાઈન અને એક આ સ્લાન્ટિંગ લાઈન, બરાબર ને? આ બંનેને સ્લાન્ટિંગ લાઈન કહેવાય। ડાબી બાજુ ઉપરથી નીચે અને જમણી બાજુ ઉપરથી નીચે, રેડ લાઈનથી બ્લુ લાઈન સુધી જ લખવાની છે, તમને દેખાય છે સ્ક્રીન પર, બરાબર? એ રીતે જ લખવાની છે, તમને યાદ કરાવું છું। આપણે બધું ભણી ગયા છે, ખાલી રિમાઇન્ડ કરાવું છું એક વખત। ત્યાર પછી બીજા પીરિયડમાં આપણે કયું જોયેલું? સર્કલ જોયા હતા, બરાબર ને? ઉપરથી નીચે, નીચે એટલે નીચેનો સર્કલ, બરાબર? એટલે એને શું કહેવાય? કર્વ। નીચે બાજુનો કર્વ, ડાઉન કર્વ, પછી બીજું છે જમણી બાજુનો કર્વ, ઉપર બાજુનો કર્વ, પછી જમણી બાજુનો કર્વ, બરાબર? અને ત્યાર પછી આપણે શું શીખેલા? સર્કલ। એટલે પહેલાં ઉપરનો કર્વ, નીચેનો કર્વ, આ તમને સ્ક્રીન પર દેખાય જ છે, ડાબી બાજુનો કર્વ, જમણી બાજુનો કર્વ, અને આ બધા કર્વ આવી જાય ત્યાર પછી શું બને? સર્કલ, બરાબર? ત્યાર પછી આપણે શું શીખેલા છેલ્લે? સ્લીપિંગ લાઈન। કઈ લાઈન? સ્લીપિંગ લાઈન। એટલે સૂઈ ગઈ છે લાઈન, બરાબર ને? સૂતેલી હોય તેને શું કહેવાય? સ્લીપિંગ લાઈન। આ દેખાય છે તમને સ્લીપિંગ લાઈન, આ રીતે લખાય, બરાબર? લાઈનને લાઈન પર જ લાઈન ઘસી દેવાની છે। ત્યાર પછી જુઓ, આ બધું જ દેખાય છે તમને હવે, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, બરાબર? ત્યાર પછી આજે આપણે શું શીખીશું? ઝિગઝેગ, વેવ, અપવર્ડ લૂપ, ડાઉનવર્ડ લૂપ, આ બધું આજે શીખવાનું છે આપણે। શું શીખવાનું છે? શીખવાનું છે આજે આપણે અપવર્ડ લૂપ, ડાઉનવર્ડ લૂપ, ઝિગઝેગ, વેવ, આ ચાર લાઈન શીખવાની છે, અને આ બધું જ તમારે મારી સાથે લખવાનું છે। મારો હાથ જે રીતે જાય છે તે રીતે જોતા જજો, સમજતા જજો, અને પછી તમારી નોટબુકમાં મારી સાથે લખજો। ત્યાર પછી હું જે તમને હોમવર્ક આપું ને, આખા આખા પાના ભરીને લખવાના છે બધા, એક પાનું આપણે સ્કૂલમાં લખીએ છીએ એ રીતે, સ્કૂલમાં એક પાનું લખીએ છીએ ને, ઘરેથી એક પાનું લખીએ છીએ ને, તો જ આપણને આવડશે, બરાબર ને? ચાલો હવે આગળનું ભણીએ।
डाउनवर्ड लूप, शू कहवाय डाउनवर्ड लूप, लूप एटले साकळ एक नी साथे एक बराबर। ए रीते तमारे बधुं करवानुं छे, आखुं पानुं भरीने जुओ हुं करुं छुं, ए रीते तमारे करवानुं छे। नीचे जवानुं, फरी पाछुं ऊपर जवानुं, नीचे जवानुं, પછી જ્યાંથી પેન્સિલ નીકળે ત્યાંથી લાલ લાઈન સુધી જવાનું, ફરી પછી ત્યાંથી નીચે, અહીંયાથી પેન્સિલ ઉચકવાની, ઉચકી લીધી હોય તો પણ જ્યાં છોડી છે ત્યાંથી જ ફરી પાછું ઉપર કરવાનું। જુઓ એને શું કહેવાય, ડાઉનવર્ડ લૂપ, શું કહેવાય ડાઉનવર્ડ લૂપ। નીચે ઉપર, ફરી પાછી નીચે, ફરી પાછી ઉપર, આ રીતે તમારે ડિઝાઇન બનાવવાની છે। ડિઝાઇનને શું કહેવાય, પેટર્ન, આખા ડિઝાઇન બી કહેશો તો ચાલશે, બરાબર ને। જુઓ આ નીકળ્યું બ્લુ લાઈનથી રેડ લાઈન સુધી, ફરી પાછું નીચે આવી જવાનું, બ્લુ લાઈન સુધી જ જવાનું, એનાથી નીચે નથી જવાનું તમારે, ફરી પાછું ઉપર રેડ લાઈન સુધી હાથ લઈ જવાનો, પાછો નીચે લાવવાનો બ્લુ લાઈન સુધી। જુઓ એટલે લૂપ બનશે તમારી હાફ સર્કલ, અને હાફ સર્કલ બધા જોઈન્ટ એટલે શું બને, લૂપ। આપણે જુઓ એક જ આમ સર્કલ પાડીએ, પછી આમ પાડીએ, ત્યાં બધું છૂટું છૂટું છે, પણ શું કરવાનું, આપણે છૂટું છૂટું નથી પાડવાનું, આની સાથે જોઈન્ટ પાડવાનું છે, એટલે આ લૂપ થઈ જશે તમારી પેટર્ન એક જાતની। જુઓ બ્લુ લાઈનથી રેડ લાઈન, બ્લુ લાઈનથી નીચેથી રેડ લાઈન ઉપર સુધી જવાનું, ફરી પાછું બ્લુ લાઈન પર લઈ જવાનું તમારે, સમજ પડી બધાને। જુઓ બ્લુ લાઈનથી ઉપર જવાનું રેડ લાઈન સુધી, ફરી પાછું નીચે, નીચે એટલે ડાઉન, ડાઉનવર્ડ લૂપ, શું કહેવાય ડાઉનવર્ડ લૂપ, ડાઉનવર્ડ લૂપ, શું કહેવાય ડાઉનવર્ડ લૂપ। જુઓ અહીંયા ફરી પાછું, જુઓ નીચેથી ઉપર જવાનું, બ્લુ લાઈનથી રેડ લાઈન સુધી લઈ જવાનું, ફરી પાછું નીચે લાવવાનું, બ્લુ લાઈન પછી ફરી પાછું રેડ લાઈન પર જવાનું નીચે, એટલે આ બધું સર્કલ નીચે જાય છે, એટલે શું કહેવાય ડાઉન, નીચે હોય એટલે ડાઉનવર્ડ લૂપ, એટલે બધા જોઈન છે, એકની અંદર એક જોઈન છે, એટલે શું કહેવાય લૂપ, એટલે ડાઉનવર્ડ લૂપ, આને શું કહેવાય ડાઉનવર્ડ લૂપ। જુઓ ફરી પાછું નીચેથી ઉપર જવાનું, નીચેથી ઉપર જવાનું, એટલે શું થાય, બધું જોઈન્ટ જ છે, છૂટું નથી કોઈ પણ, આ છૂટું છૂટું લાગે ને એને લૂપ નહીં કહેવાય, લૂપ એટલે બધું સાથે જોઈન્ટ હોય એને જ લૂપ કહેવાય, અને આ નીચેની તરફ છે એટલે ડાઉન, ડાઉનવર્ડ લૂપ। ચાલો છોકરાઓ સમજ પડી, એટલે સુધી તમારે પણ એમાં લાઈન દોરવાની નથી ઊભી, સળંગ જ લખવાનું છે, આખું પાનું ભરીને, મેં જે રીતે આખું પાનું ભરીને લખ્યું એ રીતે તમારે પણ લખવાનું છે, આખું પાનું ભરીને, જે રીતે આપણે ક્લાસમાં ભણીએ છીએ ને એ રીતે તમારે તમારી મમ્મી પાસે બેસીને હમણાં ચાલુ વિડીયોમાં તમારે જોઈને હું જે રીતે પાડું છું એ રીતે તમારે પણ મારી સાથે પાડતા જઈને આખું પાનું લખવાનું છે। જો આપણે આ પહેલા પેટર્ન જોઈ, આ પેટર્ન જોઈ ત્યાર પછી હવે ઉપરની પેટર્ન એ રીતે જ કરવાનું છે, તમને આગળના પીરિયડમાં સમજાવી દીધેલું કે આ ઊંધો સર્કલ એટલે ઉપરની બાજુનો સર્કલ શીખવાડે ને એ રીતે અહીંયા જ કરવાનું છે, પણ પછી જુઓ લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી નીચે જવાનું, પછી ઉપર જવાનું, આ રીતે સર્કલ પાડી દીધું, પણ આપણે આ છૂટું છૂટું નથી પાડવાનું, હમણાં આપણે પહેલાં શીખી ગયા એ રીતે એને પણ જોઈન્ટમાં જ કરવાનું છે, નીચેથી ઉપર, આને શું કહેવાય અપવર્ડ લૂપ, શું કહેવાય અપવર્ડ લૂપ, અપ એટલે ઉપર,
આપણે અપ કહીએ એટલે ઉપર થમ્સઅપનો અપ આવે ને, જોયું છે? ઉપર એટલે થમ્સઅપ, અપ એટલે ઉપર, અને ડાઉન એટલે નીચે. સમજ પડી બધાને? અપ એટલે ઉપરની સાઈડ તમારે ખુલ્લું રાખવાનું છે, અને ડાઉન લૂપમાં આપણે શું કર્યું, નીચેનું સર્કલ ખુલ્લું રાખ્યું, અને નીચેની પેટર્ન ઉપર આવી રીતે પેટર્ન બનાવી, એટલે હવે ઉપરની સાઈડની પેટર્ન બનાવી છે. અને શું કહેવાય, અપર લૂપ. લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી આવવાનું, જો મારો હાથ લાલ લાઈનથી બ્લુ લાઈનથી લાલ લાઈન સુધી જવાનું, જુઓ ઉપર ગઈ એટલે અહીંયા જવાનું નહીં, પેન્સિલ એટલે ખાના ઉપર મશીન ફરી પાછું બ્લુ લાઈનથી ઉપર લઈ જવાનું લાલ લાઈન સુધી. સમજ પડી બધાને? તમારે પણ આ રીતે સાંકળ બનાવવાની છે, એને શું કહેવાય, લૂપ. કઈ લૂપ કહેવાય? અપવર્ડ લૂપ. કઈ લૂપ કહેવાય? અપવર્ડ લૂપ. ઉપરની સાઈડ ખુલ્લી છે એટલે અપ, ઉપરની સાઈડ. ચલો અપવર્ડ લૂપ. લાલ લાઈન થી બ્લુ લાઈન સુધી જવાનું, ફરી પાછું ઉપર લાલ લાઈન સુધી જવાનું. લાલ લાઈન પરથી બ્લુ લાઈન નીચે હાથ આવે છે, જો મારો ફરી પાછો ઉપર જાય છે. ઉપરની બાજુ ખુલ્લું રહેવું જોઈએ એટલે શું કહેવાય, અપવર્ડ લૂપ. શું કહેવાય? અપવર્ડ લૂપ. જુઓ આ એક લાઈન પૂરી કરી. તમારે પણ આને આખું પાનું ભરીને લખવાનું છે મારી સાથે, જુઓ ધ્યાનથી. મારો હાથ કઈ રીતે જાય છે, જુઓ લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી વન લખી દીધું, એમ કરવાનું. પછી થોડું નીચે સીધી લાઈન ઘસી દેવાનું ગોલ શેપમાં, પછી પાછું ઉપર જવાનું લાલ લાઈન, ફરી પાછું નીચે આવવાનું બ્લુ લાઈન પર. બ્લુ લાઈન, બ્લુ લાઈનથી નીચે નહીં જવાનું, નહીં તો તમારું ખોટું પડી જશે. ધ્યાનથી જોવાનું. જુઓ લાલ લાઈન પર મેં હજુ ગયું છે, નથી ગયું ને મારું. તમારે પણ લાલ લાઈન સુધી નહીં લઈ જવાનું. ક્યાં સુધી લઈ જવાનું? બ્લુ લાઈન સુધી. લાલ લાઈનથી ચાલુ કરવાનું, બ્લુ લાઈન પર અટકાવવાનું, પછી થોડું અહીંયા અટકીને ઉપર ફરી પાછું જવાનું, એટલે તમારે શું બનશે, લૂપ બનશે. કઈ લૂપ? અપવર્ડ લૂપ. કઈ લૂપ? અપવર્ડ લૂપ. આને કઈ લૂપ કહેવાય? અપવર્ડ લૂપ. લાલ લાઈનથી બ્લુ લાઈન, ફરી પાછું ઉપર લાલ લાઈન, લાલથી બ્લુ, ફરી ઉપર, ફરી પાછું નીચે જઈશું આપણે. આને તારથી પેટર્ન બનશે, તમને પણ મજા આવશે દોરવામાં, બરાબર ને? આને ત્યાં ભરી લેજો આખું પાનું, તમે પણ મારી સાથે સાથે. ચલો આને કઈ લૂપ કહેવાય? અપવર્ડ લૂપ. કઈ લૂપ? અપવર્ડ લૂપ. કઈ લૂપ? અપવર્ડ લૂપ. જો તમે છૂટું કરી દેશો ને, તો આ રીતે આમ કર્યું પછી આમ છૂટું કરી દીધું, એ નહીં ચાલે, સળંગ જ આવવું જોઈએ. છોડવાની નથી પેન્સિલ તમારે, ત્યાંથી છોડી છે ત્યાંથી ફરી પછી પેન્સિલ મૂકવાની અને ફરી પછી લાઈન ચાલુ કરવાની, બરાબર ને? જુઓ મારું દેખાય છે બરાબર પેટર્ન? એ રીતે તમારે પણ બનાવવાની છે. નીચેથી ઉપર, ફરી પાછું નીચે, ઉપર, નીચે, ઉપર. લાલ લાઈનથી બ્લુ લાઈન, પછી બ્લુ લાઈનથી લાલ લાઈન, લાલથી બ્લુ, બ્લુથી લાલ, એમ ઉપર નીચે, ઉપર નીચે હાથ ફેરવતા જવાનું. આ પેટર્ન આવડશે તો જ તમને એબીસીડી આવડશે, નહીં તો નહીં આવડે. પેટર્ન પહેલાં શીખવી જરૂરી છે, બધાને નથી આવડતી, કેટલા છોકરાને આવડે છે, બરાબર ને? જુઓ આ રીતે જ પેટર્ન બનાવવાની છે, મેં બધું ઉપર કરી, ઉપર કરી આ મુજબ જ કરવાનું છે બધું તમારે. જુઓ લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી, લાલ લાઈનથી બ્લુ લાઈન, ફરી પાછું ઉપર, ફરી પાછું નીચે, ઉપર, એટલે કઈ લૂપ કહેવાય? અપવર્ડ લૂપ. કઈ લૂપ? અપવર્ડ લૂપ. અપ એટલે ઉપર, અપવર્ડ લૂપ. કઈ લૂપ? અપવર્ડ લૂપ. કઈ લૂપ? અપવર્ડ લૂપ. કઈ લૂપ છે? અપવર્ડ લૂપ. લાલથી બ્લુ સુધી જવાનું, બ્લુથી ફરી પાછું લાલ સુધી જવાનું, અને ફરી પાછી નીચે આવવાનું. આ રીતે આખી પેટર્ન બનાવવાની છે, બરાબર ને? સમજ પડી? આગળ તમારા ખાના નંબર પર બતાવી કઈ પેટર્ન બનાવી આપણે નીચેની, એટલે કઈ કહેવાય પેટર્ન? ડાઉનવર્ડ લૂપ. પહેલાં કઈ પેટર્ન બનાવી આપણે? ડાઉનવર્ડ લૂપ. ત્યાર પછી અપવર્ડ લૂપ. આનું આખું પાનું જોયું તમે કે મારી સાથે કર્યું, નહીં કર્યું હોય તો પૂરું કરી લે.
जमणी बाजू ऊपर थी डाबी बाजू नीचे स्लाइडिंग लाइन करेली ने ए रीते करवानी पछी बीजी स्लाइडिंग लाइन पण सीखेला आ बाजू नी डाबी बाजू ऊपर थी जमणी बाजू नीचे जुओ डाबी बाजू ऊपर थी जमणी बाजू नीचे आसे बनी गयो त्रिकोण बन्यो ने बराबर जुओ आ एक स्लाइडिंग लाइन जमणी बाजू ऊपर थी डाबी बाजू नीचे लाल लाइन पर मुकवानी पेन्सिल पहला ब्लू लाइन पर पेन्सिल मुकवानी पछी आम जवानुं ऊपर नीचे આપણે સ્લાન્ટી લાઈન ઉપર થી દોરતા હતા પણ જીગ આ કઈ પેટર્ન છે જીગ છે એટલે આપણે નીચેથી દોરીશું આમ એટલે આપણે સહેલું પડે જુઓ આ સ્લાન્ટી લાઈન આપણે ઉપરથી દોરીએ છીએ પણ આપણે જીગઝેગમાં શું કરીશું આમ નીચેથી ઉપર જઈશું બ્લુ લાઈનથી ઉપર લાઈન સુધી ઉપર બ્લુ લાઈનથી રેડ લાઈન સુધી થઈ જવાનું છે સ્લાન્ટી લાઈન જુઓ મેં સ્લાન્ટી દોરી ફરી પાછી સ્લાન્ટી લાઈન દોરી જુઓ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે એટલે શું બની ગયું જીગ છે કઈ લાઈન જીગ છે આ તો બધાને મજા આવશે જુઓ સ્લાન્ટિંગ લાઇન દોરતા આવડે છે બધાને એ સ્લાન્ટિંગ લાઇનમાં ઉપયોગ કરવાનો છે આમાં આ પેટર્નમાં સ્લાન્ટિંગ લાઇન જુઓ આ છૂટવું નહીં જોઈએ કે બરાબર જુઓ ફરીથી જોઈ લો તમે તમારે હાથ ઉપાડવાનો નથી એ તો મેં તમને પહેલાં એ માટે શીખવાડ્યું કે તમને સમજ પડી જાય જેને નહીં આવડતો કે આ બાજુ સ્લાન્ટિંગ કરવાની આ બાજુ સ્લાન્ટિંગ કરવાની એટલે ત્રિકોણ કરવાની એટલા માટે મેં શીખવાડી પણ જીગઝેગમાં પેન્સિલ ઉચકવાની નથી બ્લુ લાઇનથી ઉપર જવાનું રેડ લાઇન સુધી પછી રેડ લાઇનથી બ્લુ લાઇન સુધી આ બ્લુ લાઇનની નીચે જવું જોઈએ નહીં પેન્સિલની લીટી નહીં જવી જોઈએ તો તમારું ખોટું પડી જશે કઈ રીતે કરવાનું છે બ્લુ લાઇન સુધી જ કરવાનું છે ને ઉપર કઈ લાઇન સુધી લાલ લાઇન સુધી પેન્સિલ ઉપાડવાની નથી જુઓ હવે મારા હાથ મારો હાથ જોજો નીચેથી ઉપર ફરી નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે પેન્સિલ ઉપાડવાના નથી જો ઉપાડી લીધી હોય તો જ્યાંથી રૂપાવી છે ત્યાંથી ઉપર લઈ જવાનું ફરી પાછું એટલે ખાંચો દેખાવો નહીં જોઈએ અને શું કહેવાય ઝિગઝેગ કઈ લાઈન ઝિગઝેગ શું કહેવાય ઝિગઝેગ બરાબર એક લાઈન પૂરી થાય આ રીતે તમારે બીજી લાઈન પણ કરવાની છે જુઓ બ્લુ લાઈનથી રેડ લાઈન ફરી પાછી બ્લુ લાઈનથી ફરી પાછું આપણે ક્યાં જવાનું ઉપર રેડ લાઈનથી બ્લુ લાઈન ફરી પાછી રેડ લાઈન સુધી જવાનું જુઓ રેડ લાઈન ફરી પાછી નીચે બ્લુ લાઈન સુધી કઈ લાઈન કહેવાની જીગ છે શું કહેવાય જીગ છે શું કહેવાય જીગ છે મારો હાથ જોતા જજો તો જ તમને આવડશે એ તો કઈ સમજ નહીં પડે જુઓ બરાબર આ રીતે પેટર્ન પૂરી કરવાની છે શું કહેવાય કે પેટર્ન ડિઝાઇન અને આ ડિઝાઇનનું નામ શું છે જીગ છે ઘણી બધી ડિઝાઇન છે કે ફરી પાછું રિવિઝન છેલ્લા કરીશ હમણાં આને શું કહેવાય એ સમજી લો શું કહેવાય જીગ છે જો હવે ફરી પાછી નીચેની લાઈન નીચેથી ઉપર ફરી પાછું નીચે ફરી પાછું ઉપર જવાનું લાઈન લાઈન સુધી ફરી પાછું નીચે આવવાનું બ્લુ લાઈન સુધી ફરી પાછું ઉપર લાલ લાઈન સુધી જવાનું ફરી પાછું નીચે બ્લુ લાઈન સુધી જવાનું કઈ લાઈન કહેવાય ને જીગ છે શું કહેવાય જીગ છે શું કહેવાય જીગ છે બ્લુથી રેડ લાઈન આ બ્લુ લાઈન ક્યાં સુધી જવાનું રેડ લાઈન સુધી તમારી પણ પેન્સિલથી નીચે લાઈન આવી જાય તો રબરથી ભૂસી નાખજો બરાબર ને આ ત્રિકોણ બરાબર દેખાવો જોઈએ તમે ફરી બનાવીએ જુઓ ફરી છેલ્લી લાઈન બતાવું છું બ્લુ લાઈનથી રેડ લાઈન ફરી પાછું બ્લુ લાઈન નીચે જવાનું બ્લુ લાઈનથી ઉપર રેડ લાઈન સુધી જવાનું રેડ લાઈનથી ફરી પાછું નીચે બ્લુ લાઈન સુધી આવવાનું ફરી પાછું ઉપર લાલ લાઈન સુધી જવાનું ફરી પાછું બ્લુ લાઈન સુધી નીચે આવવાનું આ રીતે પેટર્ન બનાવવાની છે પેન્સિલ ઉપર ક્યાં વગર શું કહેવાને જીગ છે કઈ લાઈન જીગ છે લાઈન કઈ લાઈન જીગ છે કોઈ પૂછે તો આપણે શું કહેવાને જીગ છે બરાબર આ સમજ પડી ને બધાને બ્લુ લાઈન નીચે જવાનું નથી જો વિદ્યાર્થી મિત્રો આ બધું જોયું તમે આખું પાનું મેં ભરીને રહ્યું છે એ રીતે તમારે પણ તમારી નોટમાં આખું પાનું ભરીને લખવાનું છે સમજ પડી નોટ જોવામાં આવશે તમારી નોટ મંગાવીશ એટલે લખતા જ રહેજો બધું રોજ
Stop.